भरत सिंह सोलंकी नू राजकीय जीवन ने लेने मोटू निवेदन कहियो में राजकारण माथी शॉर्ट टाइम नो लीधो छे ब्रेक निर्णय अंगत छे कोई इम्प्रेस हाई कमांड नो नहीं तेवी करी स्पष्टता राम नू मंदिर बंधाए तो भरत ने आनंद थाए तेवी चोखवट पण करी हार्दिक ना भाजप प्रवेश मामले जगदीश ठाकुर नु निवेदन भाजप ना नेताओं ने करया सवाल जहां जाओ त्यां ठरी ने रहवानी हार्दिक ने जगदीश ठाकुर नी सलाह आनंद मां गुरु शिष्य ना संबंध पर कलंक लगाड़ती घटना विद्यार्थिनी पर शिक्षक के गुजारे अवार नवार बलात्कार नापास करवानी तेमज परिवारजनों ने मारी नाखवानी आपी धमकीओ नराधम शिक्षक ने कराई धरपकड़ गुजरात मांगे रोजगार कैंपेन नु प्रथम चरण जिला रोजगार कचेरी नो युवक कांग्रेस द्वारा घेराव વાસદામાં પડતર પ્રશ્નોના ઉકેલ માટે મધ્યાન હેલ્પર બહેનોએ કાઢી રેલી કલેક્ટરને આવેદનપત્ર આપી પ્રશ્નોનું નિવારણ કરવા કરાઈ માંગ બાવીસ ગામોને સિંચાઈ વિભાગ દ્વારા ઉનાળુ પિયત માટે અપાતા પાણી ખેડૂતો ખુશખુશાલ વેરાવળ પંથકના 22 ગામોને મળશે સિંચાઈનો લાભ સ્વાગત છે આપનું ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં હું છું ચેતના રાજા આવો જોઈએ આજના મહત્વપૂર્ણ સમાચારો તો સમાચારોની શરૂઆત કરીશું ભરતસિંહ સોલંકીથી તેમણે પોતાની પત્ની સાથે ચાલી રહેલા વિવાદ મામલે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પોતાના રાજકીય જીવનને લઈને સૌથી મોટી જાહેરાત કરી છે ભરતસિંહે જણાવ્યું કે હું રાજકારણમાંથી થોડા સમયનો વિરામ લઈ રહ્યો છું આ મારો પોતાનો અંગત નિર્ણય છે કે નહીં તે કોંગ્રેસ હાઈકમાન્ડનો મારે કોઈ હાઈકમાન્ડના નેતા સાથે વાતચીત નથી થઈ તેમણે એમ પણ કહ્યું કે સક્રિય રાજકારણમાંથી બ્રેક લઉં છું પણ સમાજના લોકો સાથે પ્રવાસ કરીશ અને કોંગ્રેસને જ્યાં જરૂર હશે ત્યાં પણ ઊભો રહીશ ગુજરાતમાં ચૂંટણી મુદ્દે તેમણે કહ્યું કે હજુ તો ચૂંટણીને 6 મહિના જેટલો સમય બાકી છે હાલ પૂરતો બ્રેક લઉં છું અને પછીથી સક્રિય પણ થઈશ જેના પરથી એ સ્પષ્ટ થાય છે કે ચૂંટણી પહેલાં ભરતસિંહ સક્રિય રાજકારણમાં પરત ફરશે કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી અને પત્ની રેશમા પટેલ વચ્ચે બવાલનો એક વિડીયો બુધવારે વાયરલ થયો હતો આ વાયરલ વિડીયો મામલે ભરતસિંહ સોલંકીએ પ્રેસ કોન્ફરન્સ યોજી પત્ની રેશમા પટેલ સાથે ચાલી રહેલા વિવાદને લઈને નામ લીધા વિના ગંભીર આક્ષેપો કર્યા ભરતસિંહે પણ કહ્યું કે તેમને બસ મારી પ્રોપર્ટીમાં જ રસ છે આ સિવાય રામ મંદિર મુદ્દે પણ ભરતસિંહ સોલંકીએ નિવેદન આપતા જણાવ્યું કે રામનું મંદિર બંધાય તો ભરતને આનંદ જ થાય એવું હું 25 વર્ષથી કહેતો આવ્યો છું રામ મંદિરમાં સૌ કોઈની ભાગીદારી છે અને અમે હિન્દુ ધર્મના સાચા હિમાયતી છીએ ભરતસિંહ સોલંકીની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સવાલ કરતા પત્રકારને એક કાર્યકર્તા દ્વારા ધક્કો મારીને બહાર કાઢી મૂકવામાં આવ્યા આ મુદ્દે પત્રકારો અને પાર્ટીના કાર્યકર્તાઓ વચ્ચે બોલાચાલી થઈ હાલ આ સમગ્ર ઘટનાના વિડીયો બહાર આવ્યા છે તો હાર્દિક પટેલના ભાજપમાં જોડાયા બાદ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરનું નિવેદન સામે આવ્યું જગદીશ ઠાકોરે ભાજપના નેતાઓને સવાલો કર્યા કે ભાજપની એવી તો કેવી મજબૂરી હતી કે હાર્દિક પટેલને ભાજપમાં પ્રવેશ કરાવ્યો કાનના કીડા સરી પડે તેવું બોલનારને ભાજપમાં કેમ લેવો પડ્યો અને સાથે તેઓએ હાર્દિક પટેલને પણ સલાહ આપી જ્યાં જાઓ ત્યાં ઠરીને રહેજો હાર્દિક ભાઈને શુભેચ્છાઓ પાઠવું છું પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું કે અહીંયા આવ્યા પછી જે મળ્યું જે આપ્યું
એવું ત્યાં મળે કે ના મળે, શાંતિથી તમે તમારું જીવન ગુજારજો, આગળ વધજો, 6-12 મહિને કંઈક આડું અવળું કરી અને બીજું ના કરો એવી શુભેચ્છાઓ. તો હાર્દિક પટેલ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા છે, ત્યારે ગુજરાતમાં વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાએ જણાવ્યું કે હાર્દિક પટેલ પોતાના મનની વાત છે કે એમને ભાજપમાં જવું હોય તો ભાજપમાં જાય, આપમાં જવું હોય તો આપમાં જાય. આ દેશમાં લોકશાહી છે, કયા પક્ષમાં જવું, ક્યાં જોડાવવું તે હાર્દિકનો અંગત વિષય છે, તેમનો હક છે, તેવી માહિતી સુખરામ રાઠવાએ આપી. કોંગ્રેસમાંથી રાજીનામું આપેલું ને હવે ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે અને કેસરિયો ધારણ કરશે, શું કહે છે? એ તો એના પોતાના મનની વાત છે, ગમે તે પક્ષમાં જોઈન થઈ શકે છે. ભાજપમાં જવું તો ભાજપમાં જાય, આપમાં જવું તો આપમાં જાય. માણસમાં આ ગુજરાત આ દેશમાં લોકશાહી છે, વાણી સ્વતંત્ર છે, કયા પક્ષને માનવું, ક્યાં જોડાવો એ હાર્દિકભાઈનો વિષય છે. તો રાજકોટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આગમન પહેલા મીડિયા અને પોલીસકર્મી વચ્ચે ઘર્ષણ થયાની ઘટના સામે આવી, જેમાં ડીસીપી ઝોન 1 પ્રવીણકુમાર મીણાએ મીડિયાકર્મીના કાફલાને પકડીને ધક્કો માર્યો. ડીસીપી ઝોન 1 એ મીડિયા અહીં કેવી રીતે પહોંચ્યું તે કહેતા મીડિયા અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું. જોકે રાજકોટના ડીસીપી સાહેબના ગુસ્સાને કારણે સીએમએ દિલગીરી વ્યક્ત કરવી પડી. સીએમએ દિલગીરી વ્યક્ત કરતા કહ્યું કે જે થયું તેના માટે હું દિલગીર છું, આવું ન થાય તેનું હું ધ્યાન રાખીશ, બીજી વખત ન થાય તેનું ખાસ ધ્યાન રાખીશું. જણાવી દઈએ કે રાજકોટ ખાતે નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ હીરાસર એરપોર્ટની કામગીરીની સમીક્ષા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટ આવવાના હતા, ત્યારે તેના કવરેજ માટે મીડિયાકર્મીઓ હીરાસર એરપોર્ટ ખાતે પહોંચ્યા, પણ ત્યાં ડીસીપી ઝોન 1 એ મીડિયા અહીં કેવી રીતે પહોંચ્યું કહેતા મીડિયાકર્મી સાથે ગેરવર્તણૂક કરી. ઝોન 1 ને મીડિયાકર્મીઓએ કહ્યું કે તેઓને અહીંથી તંત્ર લઈને આવ્યું છે, તેમ છતાં તેઓ કોઈનું સાંભળવા જ તૈયાર નહોતા, જેના કારણે આખી જાણે કે મીડિયાકર્મીઓ આતંકવાદી હોય તે રીતના ખાખી વર્દીએ ગુસ્સો ઉતાર્યો હતો. તો અરવલ્લી જિલ્લા ભાજપ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું, મોડાસાના કમલમ કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું, જેમાં કેન્દ્રની મોદી સરકારના 8 વર્ષની ઉજવણીને લઈને ચર્ચા કરાઈ. 5 જૂનથી 15 જૂન સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે તેની ચર્ચા કરાઈ. જિલ્લા ભાજપના વિવિધ મોરચા દ્વારા આ કાર્યક્રમો યોજાશે તેવી માહિતી પણ અપાઈ. 8 વર્ષમાં એક પણ ગોટાળો સામે ન હોવાનું નિવેદન જિલ્લા ભાજપ પ્રમુખ રાજેન્દ્ર પટેલે આપ્યું. ભોઈ તાલુકાના ચાણોદ ખાતે ગુજરાતના પૂર્વમંખી ચિમનભાઈ પટેલને 94મી જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી તેમજ છોટે સરદારના નામથી જાણીતા ચિમનભાઈ પટેલની શુક્રવારે 94મી જન્મજયંતિ હતી. તે નિમિત્તે ચાણોદ બ્રહ્મ સમાજ તથા કોંગ્રેસના આગેવાનો દ્વારા તેઓની પ્રતિમાને પુષ્પ અર્પણ કરી જન્મજયંતિની ઉજવણી કરાઈ. ચિમનભાઈ પટેલનો જન્મ 3 જૂન 1929ના સંખેડા તાલુકાના ચિખોદરા ગામે થયો. ચિમનભાઈ પટેલની રાજકીય સફર પર નજર કરીએ તો 17 જુલાઈ 1973માં ઘનશ્યામભાઈ ઓઝાની સરકાર ગબડાવીને ચિમનભાઈ પટેલ પ્રથમ વખત ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. ત્યારબાદ 4 માર્ચ 1990માં જનતા દળ તેમજ ભારતીય જનતા પાર્ટીની ગઠબંધનવાળી સરકારમાં ફરીવાર એક વાર તેઓ મુખ્યમંત્રી બન્યા. મુખ્યમંત્રી તરીકેની પોતાની પ્રથમ મુદતમાં
સરદાર સરોવર બંધ નર્મદા બંધની પરિકલ્પના કરી અને બીજી મુદતમાં નર્મદા બંધનું અસરકારક બાંધકામ શરૂ કરવામાં આવ્યું એટલે નર્મદા ડેમ જે આજે હજારો લોકોને પીવાનું પાણી પૂરું પાડે છે તેનો પાયો નાખનાર મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલ હતા। पवित्र यात्राधाम चाणोद खाते 3/6/1929 रोज अपना गुजरात की भूमि पर छोटे सरदार ना नाम थी जे जाहिर थयेला एवा लोकलाड़ीला मुख्यमंत्री श्री ચીમનભાઈ પટેલ नो आ 94મો जन्मदिन है अने ये 94 में जन्मदिवस प्रसंगे चाणोद खाते एमनी स्मृति मुकी रेवा उद्यान निर्माण माननीय माजी धारासभ्य श्री સિદ્ધાર્થ ભાઈ પટેલ द्वारा કરવામાં આવ્યું હતું। એ જગ્યા ઉપર આજ એ સ્મૃતિ ચિહ્ન ઉપર જન્મજયંતીનો ઉત્સવ મનાવી તો ગાંધીનગર મનપાએ પ્રી મોન્સૂનની કામગીરી ન કરી હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો। મનપા વિરોધ પક્ષના નેતા અંકિત બારોટ શહેરમાં લોકોને થતી સમસ્યાને લઈ હેલ્પલાઇન નંબર જાહેર કર્યો। બેનર ઉપર મેયર અને ચેરમેનનો નંબર લખી મનપા ખાતે બેનરો લટકાવી દીધા। કોંગ્રેસે સમગ્ર ગાંધીનગર શહેરમાં આવા બેનરો લગાડવાની પણ ચીમકી આપી। ચોમાસામાં પાણી ભરાય, ગટર ઉભરાય કે રોગચાળો ફાટી નીકળે તે માટે જવાબદાર સત્તા પક્ષને ગણાવ્યું છે અને કોંગ્રેસે મનપામાં મેયર અને ચેરમેનનો નંબર હેલ્પલાઇન બનાવીને લખી દીધો છે। અડાલજ કેનાલ નજીક ખાડામાંથી કંકાલ મળી આવ્યા હતા। એક સ્ત્રી અને પુરુષના કંકાલ હોવાનું જાણવા મળ્યું છે। પ્રાથમિક તપાસમાં શ્રેષ્ઠ 7 દિવસ પહેલા હત્યા કરી મૃતદેહને સળગાવી દેવાની ઘટના હોય તેવું સામે આવી રહ્યું છે। તીક્ષ્ણ હથિયારના ગા મારી પુરાવાનો નાશ કરવા મૃતદેહો સળગાવી દેવામાં આવ્યા હોવાનું ખુલતા પોલીસે આ બાબતે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે। કાલે 2 જૂનના રોજ એક મર્ડરનો ગુનો દાખલ થયેલ છે। આ બનાવમાં અડાલજની સીમમાં જુનાળ ગામ પાસે જે નર્મદા કેનાલ પસાર થાય છે આ નર્મદા કેનાલની બાજુમાં જે અવારું જગ્યા છે એ અવારું જગ્યામાં એક પુરુષ અને સ્ત્રીની લાશ મળી આવેલ છે। આ લાશને મર્ડર કર્યા પછી લાશને સળગાવી દીધેલ છે જેથી કરીને તેમાં કોઈ અવશેષો ખાસ રહ્યા નહોતા। હાડકા અને હાડકા સાથે અમુક મસલતો જોડાયેલી હતી અને બનાવ લગભગ 7 દિવસ પહેલા બનેલ। તો ગીર સોમનાથના ઉના ભાવનગર નેશનલ હાઈવે પર એક ભીષણ અકસ્માત સર્જાયો છે। દીવ કૃષ્ણનગર એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો। ઉનાના નાઠેજ ગામ નજીક અકસ્માત સર્જાતા 108ની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ। આ દુર્ઘટનામાં ડ્રાઈવરને ગંભીર ઈજા થતા 108 મારફતે સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડાયા। જોકે એસટી બસમાં સવાર મુસાફરોનો આ બાદ બચાવ થયો છે। આ દુર્ઘટનામાં કોઈ જાનહાની સદનસીબે નથી નોંધાઈ। તો રાજકોટમાં જેતપુરના સારણના પુલ પાસે એક ક્રૂર ઘટના બની, માનવતાને શર્મસાર કરતા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। સારણપુર પર ડેડી રોડ પર આવેલા નાયરા પેટ્રોલ પંપ પાસે એક મૂંગા પ્રાણીની ક્રૂર રીતે હત્યા કરવામાં આવી હોવાની ઘટના બની। અબોલ પ્રાણીની માનવી દ્વારા ક્રૂર હત્યા કરાતી હોવાના સીસીટીવી સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। શ્વાનની હત્યા કરતા માનવી પર ચારે તરફથી ફિટકાર વરસાવાઈ રહ્યો છે। આ ઘટનાના પગલે જીવદયા પ્રેમીઓમાં રોષની લાગણી ફેલાઈ છે। હત્યા કરતા તત્વો સામે આકરા પગલાં ભરવાની માંગ કરાઈ છે। આ પ્રકરણે જેતપુર સિટી પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી।
ડભોઈ તાલુકામાં ખાણ ખનીજ વિભાગે અચાનક સર્જિકલ સ્ટ્રાઇક કરી. શુક્રવારે વહેલી સવારથી આકસ્મિક ચેકિંગ હાથ ધરાયું અને ખનીજની ચોરી કરતી 10 જેટલી ટ્રકો ઝડપી પડાઈ. ડભોઈ તાલુકાના કરણેટ ગામ પાસેથી ટ્રકો ઝડપી પાડી કરોડો રૂપિયાનો મુદ્દા માલ જપ્ત કર્યો, જેના પગલે 40 લાખથી વધુનો દંડ થવાનું અનુમાન છે. તાલુકામાં મોટા પ્રમાણમાં ખનીજની ચોરી થઈ રહી છે, તેના પગલે પોલીસ અને ખાણ ખનીજ વિભાગે ચેકિંગ હાથ ધર્યું. આ રીતે આકસ્મિક ચેકિંગ દરમિયાન હાથ ધરાતા ભૂમાફિયાઓમાં ફફડાટનો માહોલ ફેલાયો છે. તો છોટાઉદેપુરમાં એસઓજી પોલીસે કવાટ તાલુકાના વીજળી ગામેથી ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો. એસઓજી પોલીસને બાતમી મળતા વીજળી ગામેથી વન્ય વનસ્પતિ ગાંજાના છોડ ઝડપી પાડવામાં આવ્યા. નેવજી ઉર્ફે દશરથ રાઠવાને ઝડપી પાડી તેની પાસેથી પોલીસે 8.67 કિલો લીલો ગાંજો, જેની કિંમત 86,800 રૂપિયા છે, તેને ઝડપી પાડ્યો. રસ્તા પાસે વરદાન જ્વેલર્સની દુકાનમાં બુધવારે રાત્રે બે લૂંટારાઓએ માલિક પર ફાયરિંગ કરી દાગીના લૂંટવાનો પ્રયાસ કર્યો. પાંડેસરા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે બાઇકનો નંબર મેળવી ગણતરીના કલાકોમાં બે લૂંટારોને ઝડપી પાડ્યા. બે આરોપી પૈકી એક સગીર છે, જ્યારે ફાયરિંગ કરનાર સૂત્રધાર આમિર હજુ ફરાર છે. જ્વેલર્સના માલિકે ઝપાઝપી કરતા લૂંટારોએ ખાલી હાથે ત્યાંથી ભાગવાની નોબત આવી. દુકાનમાંથી પોલીસને એક ખાલી અને બે ભરેલા કાર્ટિસ સાથે દેશી તમંચો તેમજ દાગીના ભરવા માટેનો થેલો મળી આવતા તેને કબજે લેવાયો. ગઈકાલ તારીખ 1/6/2022ના રોજ ભેસ્તાન 4 રસ્તા પાસે આવેલ વરદાન જ્વેલર્સ નામની સોનીની દુકાનમાં સાંજના લગભગ 7:30 વાગ્યાના સુમારે રિવોલ્વર સાથે બે ઈસમો ઘૂસેલા અને લૂંટનો જે પ્રયાસ કરેલો, આ લૂંટના પ્રયાસ દરમિયાન દુકાનદાર અને ફરિયાદીએ સામનો કરતા લૂંટમાં કોઈ મુદ્દામાલ ગયેલો ન હતો અને લૂંટની કોશિશનો બનાવ બનતા ગુનો દાખલ કરવામાં આવેલો. ગુનો દાખલ થયા અને ત્યારબાદ તરત જ સીસીટીવી ફૂટેજ આધારે તેમજ હ્યુમન રિસોર્સથી આ ગુનાના અંજામ આપનાર બે આરોપીઓ પૈકી એક બાળ આરોપીને ડિટેઇન કરવામાં આવેલો છે અને ગુનાના કામે વપરાયેલ હથિયાર, દેશી હાથ બનાવટની રિવોલ્વર, બે જીવતા કારતૂસ તેમજ એક ફૂટેલ કેસીસ અને બુલેટ બનાવ સ્થળેથી કબજે કરવામાં આવેલ છે. તે ઉપરાંત આ ગુનામાં વાપરવામાં આવેલ મોટરસાયકલ પણ ગુનાના કામે કબજે કરવામાં આવેલ છે. એક આરોપી પકડવાનો બાકી છે, તેની તપાસ ચાલુ છે. તો રાજકોટ જિલ્લાના ગોંડલમાં એક સગીરા 3 હેવાનોની વાસનાનો શિકાર બની છે અને તેના પર સામૂહિક દુષ્કર્મ ગુજારવામાં આવ્યું છે. માહિતી અનુસાર ગોંડલના ચોડી દરવાજા પાસે રહેતો પ્રતિક પિત્રોડા નામનો યુવાન પોતાની સગીર વયની પ્રેમિકા સાથે એકાંત માણી રહ્યો હતો, ત્યારે અજયનાથ, દિનેશનાથ તેમજ મુકેશનાથ સહિતના 3 શખ્સોએ પ્રેમિકા યુવકને કંઈ સમજે તે પહેલાં જ માર મારી યુવકને અને પ્રેમિકાને 300 ફૂટ દૂર ઘસેડી જઈ તેની સાથે વારાફરતી સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું હતું. પોલીસે આ બાબતે ત્રણેયને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. તો રાજ્યમાં આગના બનાવોમાં દિન પ્રતિદિન વધારો નોંધાઈ રહ્યો છે, ત્યારે વલસાડના ઉમરગામ તાલુકામાં સરિયામ જીઆઈડીસીમાં એક કંપનીમાં બ્લાસ્ટ થયો. જીઆઈડીસી ખાતેની વેલિયન્ટ ઓર્ગેનિક કંપનીમાં બ્લાસ્ટની ઘટના ઘટી, જેમાં બે કામદારો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. કામદારો ઇજાગ્રસ્ત થતાં કંપનીના સંચાલકો દ્વારા સારવાર માટે તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. છોટાઉદેપુરના બોડેલી તાલુકાના અલીખેરવા જૂથ ગ્રામ પંચાયત પર મહિલાઓએ હોબાળો મચાવ્યો. રામનગરની મહિલાઓએ હોબાળો કર્યો અને સોસાયટીમાં પાણી ન મળતા મહિલાઓ ગ્રામ પંચાયત પહોંચી ગઈ હતી.
અને પાણી પૂરું પાડવા આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી। तो नर्मदा जिल्लाना नांदोड तालुकाना मांडळ गामे कुदरती सौंदर्य जोवा अने फरवा आवेला एक ज परिवारना पांच सभ्यो नदीमां डूबी गया। कुदरती सौंदर्य निहाळवा माटे नाहवा माटे घणा प्रवासीओ आवता होय छे, तेवामां एक ज परिवारना पांच सभ्यो डूबता एसडीआरएफ नी टीमे घटना स्थळे पहोंची मृतदेहो पाणीमांथी बहार काढवानी कामगीरी हाथ धरी। एक साथे पांच मृतदेहो मळता लोकोमां कमकमाटी भर्यो माहोल फैलायो हतो अने विस्तारमां शोकनी लागणी प्रसरी गई। तो भारतीय हवामान विभागे शुक्रवारे राष्ट्रीय राजधानीमां हळवा वरसाद साथे आंशिक वादळछायुं आकाश रहेवानी आगाही करी। हवामान विभागे आगाही करी के उत्तर पश्चिम भारतमां गरमीना मोजानी स्थिति वधी रही छे। हवामान विभागे कह्युं के 2 जून अने 3 जूने राजस्थानमां लूनी स्थिति वर्तशे, साथे 3 અને 4 જૂને दक्षिण पंजाब हरियाणा दक्षिण उत्तर प्रदेश अने उत्तर मध्य प्रदेशमां लूनी स्थिति सर्जाशे। हवामान कचेरीए एम पण कह्युं के गरमीनी लहेर आवानी कोई शक्यता नथी, पण दिल्हीमां महत्तम तापमान 40 થી 42 ડિગ્રીની रेन्जमां रहेवानी शक्यता छे। आगामी 5 દિવસમાં બિહાર, ઝારખંડ, ઓડિશા, ગંગાના પશ્ચિમ બંગાળમાં છૂટાછવાયા વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે। तो अमरेलीमां सावरकुंडलाना महुआ रोड पर एक दीपड़ाए श्वानो शिकार कर्यो। आ शिकारनो वीडियो सीसीटीवीमां कैद थई गयो। शिकारने लई जतो जोवा मळ्यो रेणांक विस्तार नजीक जोवा मळ्यो। राजा कॉटन इंडस्ट्रीजना सीसीटीवीमां आखी घटना कैद थई छे। सवार 5 વાગ્યાનો आ वीडियो छे जेमां दीपड़ो श्वानो शिकार करी तेने लई जतो जोवा मळ्यो। आ अगाउ पण आज विस्तारनी दीवाल पर दीपड़ो बेठेलो जोतो मळ्यो होवानो वीडियो वायरल थयो हतो। त्यारबाद स्थानिकोमां फफड़ाटनो माहोल फैलायो छे। तो केंद्रीय गृह प्रधान अमित शाहे शुक्रवारे नवी दिल्ली खाते घाटीमां सुरक्षानी स्थिति पर जम्मू अने काश्मीरना लेफ्टिनेंट गवर्नर मनोज सिन्हा साथे उच्चस्तरीय बैठक योजी हती। काश्मीरमां ताजेतरनी आतंकवादी घटनाओ खास करीने लक्ष्यांकित हत्याओ एटले के टार्गेट किलिंग अने अमरनाथ सुरयात्रानी सुरक्षा साथे जोड़ायेला मुद्दाओ पर आ बैठकमां चर्चा थवानी संभावना हती। गृह मंत्रालय सेना अने राज्यनी सुरक्षा एजेंसीना टोचना अधिकारीओ पण आ बैठकमां हाजर रह्या हता। जो कि आ बैठकमां शुं चर्चा थई ते बाबतनी माहिती हजी सुधी मळी शकी नथी, परंतु गृह मंत्रालय काश्मीरनी स्थिति पर चाँपती नजर राखी रह्युं छे। गुरुवारे काश्मीरनी खीणमां एक हिंदू बैंक कर्मचारीनी हत्या थई, एनी पहेला કાશ્મીરની ઘાટીમાં એક હિન્દુ શિક્ષિકાની હત્યા કરાઈ હતી। ત્યારબાદ કાશ્મીરી પંડિતોનો ગુસ્સો ચરમસીમાએ પહોંચ્યો હતો અને તેઓ રસ્તા પર આવી ગયા હતા અને રસ્તા રોકો સહિતના આંદોલનો કર્યા હતા। ખાડીમાંથી ખીણમાંથી પલાયાની ધમકી પણ આપી હતી। રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગના વડા સામંત ગોયલે અમિત શાહ સાથે તેમની નોર્થ બ્લોક ઓફિસમાં બપોરે લગભગ 1 કલાક સુધી આ મુદ્દે વાતચીત પણ કરી હતી। तो सरकारे रांधण गैस एलपीजी पर सबसिडी मर्यादित करी छे। सबसिडी लेनारा लाखों ग्राहकोए हवे बजार कीमत चूकवी पड़शे। मात्र 9 કરોડ गरीब महिलाओं अने अन्य लाभार्थीओने ज सबसिडी मळशे, जेमणे उज्ज्वला योजना हेठळ मफत जोड़ाण मेळव्युं छे।
તેલ સચિવ પંકજ જૈને એક નિવેદનમાં જણાવ્યું કે 2020ના જૂન મહિનાથી એલપીજી પર કોઈ સબસિડી આપવામાં આવતી નથી અને માત્ર તેને જ સબસિડી આપવામાં આવે છે જેની જાહેરાત નાણામંત્રી નિર્મળા સીતારામને 21મી માર્ચે કરી હતી. કોવિડના શરૂઆતના દિવસોથી એલપીજી યુઝર્સ માટે કોઈ સબસિડી નહોતી, ત્યારથી માત્ર જે સબસિડી હતી હવે તે માત્ર ઉજ્જવલા લાભાર્થીઓ માટે સીમિત રહી જશે. તો સોનિયા ગાંધી કોવિડ સંક્રમિત થયા બાદ પ્રિયંકા ગાંધી વાડ્રા પણ કોવિડ સંક્રમિત થયા છે. આ પહેલા ગઈકાલે જ કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાની ખબરો સામે આવી હતી. આ અંગે પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરીને જણાવ્યું કે તેઓ પણ કોરોનાથી સંક્રમિત થયા છે. તેમને કોરોનાના હળવા લક્ષણો દેખાઈ આવ્યા છે, જેને લઈને કોવિડના પ્રોટોકોલ ધ્યાનમાં રાખીને તેમણે પોતાની જાતને ક્વોરન્ટાઇન કરી લીધી છે. તો દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા હતા આપણું ગુજરાતમાં અત્યાર સુધીના મહત્વપૂર્ણ સમાચારો. વધુ સમાચારો અને વિગતો માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતની ધડકન. નમસ્કાર.